डे टू डे कामों, सरकार की गतिविधियों ए पर सतत चाले, सावचेती सलामती अवश्य राखी अने साथे साथे डे टू डे प्रवृत्ति ने पण आपणे आगे वधारीए। अवश्य कोरोना हटशे, गुजरात जीतशे, अने आपणे गुजरात में समय उचित समय सर पगलाओ लईने, એમ કહેવાય છે કે સદીમાં એકાદ વખત આવી મહામારી આવતી હોય છે અને એ મહામારીમાં માનવ કલ્યાણ, લોકોના જાનની રક્ષા એ કરવાની હોય છે। આપણો રિકવરી રેટ પણ સારો છે, મૃત્યુ આંક પણ ઘટતો જાય છે, સંક્રમણને નાથવાના પ્રયત્નો બધી કક્ષાએથી થઈ રહ્યા છે, પ્રજાનો પણ સહકાર પૂરતો મળતો આવ્યો છે અને ગુજરાતની સાની જનતાએ પૂરો સહકાર આપીને આ કોરોનાના કાળમાં સૌનો સાથ સૌનો વિશ્વાસ એ મંત્રને આપણે સફળ બનાવ્યો છે। રાજ્ય સરકાર चार पाया ऊपर चालावानो जारे मैं शपथ लीधा त्यारे बात करी थी कि मारी सरकार पारदर्शक सरकार छे, ईमानदारी थी काम थाय, प्रजा एना कामो सरलता थी थाय, ट्रांसपरेंसी साथे थाय, एवी व्यवस्थाओ अमे गोठवशुं। નિર્ણાયક સરકાર હશે, સતત લોકોના સુખાકારી માટે અમે નિર્ણય કરતા રહીશું। 2020 રમવા આવ્યો છું, એમ કીધું ત્યારે પણ અડધી પીચે રમવું છે, કારણ કે આત્મવિશ્વાસ છે, સાથે સાથે અમારા બોનાફાઈડ પણ ક્લિયર છે, અમારો કોઈ વ્યક્તિગત એજન્ડા પણ નથી, માત્ર ને માત્ર ગુજરાતની જનતાની અપેક્ષા આકાંક્ષા સપનાઓ એ પૂરા કરવા માટે અમે કટિબદ્ધ છીએ। વિકાસને મંત્ર બનાવીને અમારી પ્રક્રિયાઓને અમે ટ્રાન્સપરન્સી સાથે, નિર્ણાયકતા સાથે, એક સંવેદનશીલ સરકાર, દીધા જાડી ચામડી વાળી સરકાર નહીં, પ્રજાની સરકાર, જનતાને પણ લાગે અમારી સરકાર છે, અમારી ભાતના અમારી અમારી કલ્પનાઓને સાકાર કરતી સરકાર છે, એ પ્રકારે સંવેદનશીલ સરકાર તરીકે અનેક નિર્ણયો પણ થયા છે। વિકાસ એ મૂળભૂત જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મંત્ર આપ્યો છે, વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે, એ વિકાસની રાજનીતિને ભરીને એક પ્રગતિશીલ સરકાર, અને એ દ્રષ્ટિમાં ગુજરાત એક રોલ મોડલ બને, ગુજરાત નવા નવા ઇનિશિયેટિવ લે, ગુજરાત ઉદાહરણો પૂરા પાડે, અને આજે પણ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ 2.0 એ ભારતમાં સૌથી પહેલું રાજ્ય એ ગુજરાત બનશે, અને દેશને આપણે દિશા દર્શન કરી રહ્યા છીએ। સરકારે નક્કી કર્યું છે કે કયા કયા ક્ષેત્રમાં લોકોને પરેશાની છે, કાયદાઓને સુધારવા, કાયદાઓ પ્રજા માટે છે, વ્યવસ્થાઓ એવી પ્રસ્થાપિત કરીએ કે જેમાં ફેસલેસ સિસ્ટમ બને, કરપ્શન શક્ય ન બને, ધક્કા ધુક્કી ખાવાનું ન થાય, અને એ દ્રષ્ટિથી દરેક વિભાગમાં આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ। શહેરી વિકાસ વિભાગમાં પણ આપણે અનેક ક્રાંતિકારી પગલાં લીધા છે, મહેસૂલ વિભાગમાં પણ અનેક ક્રાંતિકારી
હાલમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ અને લોકોની સરળતા કેમ ઉભી થાય, લોકો ઘર બેઠા જ એની પરમિશનો પ્રાપ્ત થાય એ દિશાનો પ્રયત્ન છે. હું ભૂતકાળમાં મેયર પણ હતો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હતો, કોર્પોરેશનમાં એક દસકો સક્રિયતાપૂર્વક કામ કર્યું છે. પ્રજાને ટેબલે ટેબલે ભયસાફ કરવું પડે. માણસને પોતાનું એક સ્વપ્ન હોય છે કે મારું ઘર બને, અને ઝડપથી મારું ઘર તૈયાર થઈ જાય, પણ એના પ્લાન પાસ કરાવવામાં ચપ્પલના તળિયા ઘસાઈ જાય, વચેટિયા વગર કામ ન થાય. આ પરિસ્થિતિને આપણે દૂર કરવા માંગીએ છીએ, અને એટલા માટે આ 2.0 ઓનલાઈન પરમિશન કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટીનું પગથિયું ચડવું ન પડે. પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન અંદર મોકલવામાં આવે અને 24 કલાકમાં એને મંજૂરી મળી જાય. મંજૂરી પણ પ્રોવિઝનલ નહીં, પાકી મંજૂરી મળી જાય એને, અને એના આધાર ઉપર પછી સ્કૂટીની ફીથી માંડી કે કોઈ પણ ડેવલપમેન્ટ ચાર્જ ભરવાના પૈસા એ ભરીને આગળ કામ પોતાનું કરે. લોકો ઈમાનદાર છે, લોકોની ઈમાનદારી ઉપર શંકા કરવાની આવશ્યકતા નથી. લોકો વ્યવસ્થા ઈચ્છે છે, અને જે લોકો ખોટું કરશે એના માટે અલગ નિયમો છે. સવાલ એના ઉપર પગલાં લેવાનો કટિબદ્ધતા, અને એ પ્રકારે એક જીજીવી સાચવી કે એને ખો બોલાવી દઈએ આપણે ખોટું કરતા હોય એને, પરંતુ જે સાચું કરી રહ્યા છે મોટા ભાગના લોકો એને તકલીફ ના મળે. ઘણી વખત સરકારનો અભિગમ એવો હોય અને ઘણા લોકો પોતે એમાં જાણે પોતા વિચક્ષણ છે એવી સુખ્યાની પણ વાતો કરતા હોય છે. એક તકો આમ થાય તો આપણે એવી રીતે છૂટ કેમ આપી શકીએ? અરે ભાઈ, 99% હેરાન થાય છે, એવું તો કલ્પના કરો. એ જે એક તકો ખોટો કરતા હશે એના માટે કડકમાં કડક પગલાં લેશું, પણ 99% લોકોને તકલીફ ન પડે. અને કાયદાની આટી ખૂટીમાં લિફાફાશાહી અને એમાંથી જે તુમારશાહી ઊભી થાય છે એમાંથી ભ્રષ્ટાચાર ઉત્પન્ન થતો હોય છે, અને એટલા માટે આ બધું વસ્તુ બંધ કરાવવા આપણે ઓનલાઈન પરમિશનને આગળ કરી રહ્યા છીએ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આજના વિશ્વની માંગ છે. લોકોને સરળતાથી પરમિશનો મળે એ લોકો ઈચ્છે છે, અને એટલા માટે આ વ્યવસ્થા ઊભી કરી છે કે હવેથી લો રાઈઝ બિલ્ડિંગ સુધી ઓફલાઈન ને ઓનલાઈન ચાલતું હતું, બંને ચાલતું હતું. હવે આજથી ઓફલાઈન બંધ થશે, 100% ઓનલાઈન તરફ આજથી આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, અને 24 કલાકનો પ્લાન એમનો પાસ થઈ જાય. જ્યુડિશિયલમાં પણ ઘણા બધી આટીબુટી હતી, એ જ્યુડિશિયલને પણ આપણે સુધાર્યો છે અને કોમન જ્યુડિશિયલ બનાવ્યો છે. ઓનલાઈન પરમિશનમાં પણ અમે લોકોએ ચર્ચા કરી કે ભાઈ, અંતે પોતાનું મકાન બનાવે છે, પોતાની જમીન ઉપર બનાવે છે, એને કેવડા પગથિયા મુલકા કે કેવડી બારી બનાવી એ બહુ મહત્વનું નથી. સવાલ એ છે કે FSI, માર્જિન, હાઈટ, પાર્કિંગ, આ 4-5 વસ્તુ મહત્વની છે, એના ઉપર આપણે ફોકસ કરીએ. ફાયરના નિયમો પણ મહત્વના છે, એના પર ફોકસ કરીએ.